राष्ट्रीय शिक्षण नीति 2022 मुजब बाळकों ने भणवू गमे तेवू वातावरण नुं निर्माण करता शिक्षिका। राष्ट्रीय शिक्षण नीति 2020 अनुसार प्राथमिक शिक्षण आनंददायक रसप्रद अने बाळकों ने सारा तरफ आकर्षित करे साथे बाळकों में नैतिकता मूल्यों अने विविध कौशल्य पण विकास थाय ए पण जरूरी छे। संघ प्रदेश प्रशासन दादरा अने नगर हवेली तेमज दमण दीव अने लक्षद्वीपना प्रशासक प्रफुल्लभाई पटेलना मार्गदर्शन हेठळ दीव शिक्षण विभाग अंतर्गत दीवनी सरकारी प्राथमिक शाळा नंबर 1 वणाक 12 मां धोरण 3 ની શિક્ષિકા લીલાવંતી માનસિંહ બામણિયા પોતાના વર્ગખંડમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ બાળકોને શાળાએ નિયમિત આવવું, બાળકોને શીખવું અને ભણવું ગમે તેવા વાતાવરણનું નિર્માણ કરવાના પ્રયત્નો હાથ ધરાયા, જે અંતર્ગત ધોરણ 3 ની અધ્યયન નિષ્પત્તિઓ આધારિત અને નિપુણ ભારત મિશન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શીખવાનો મોકો આપવામાં આવી રહેલ છે। મિશનના મુખ્ય 3 ઉદ્દેશો હેલ્થ એન્ડ વેલબીંગ, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, ઇન્વોલ્વ લર્નર આધારિત ઇન્ડોર આઉટડોર વિવિધ પ્રવૃત્તિઓ લીલાવંતીબેન કરાવી રહેલ છે, જેમાં રમતા રમતા શીખો પ્રવૃત્તિથી બાળકોને માત્ર રમત ન રહે તેની પણ તકેદારી રાખે છે। આમ બાળકો ગમત સાથે જ્ઞાન મેળવી રહેલ છે, અનુભવેલું કાયમ યાદ રહે છે। તે હેતુથી ક્ષત્રિય મુલાકાત દ્વારા બાળકોને પ્રત્યક્ષ અનુભૂતિ તેઓ કરાવી રહેલ છે, જેમ કે પોસ્ટ ઓફિસ, બેંક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે સ્થળો પર જઈ એમના કાર્યો વિશે જાણકારી મેળવી છે, તેમજ ટેકનોલોજી આધારિત ICT દ્વારા પણ શિક્ષણ કાર્ય કરે છે। બાળકોની અનિયમિતતાને નિયમિત કરવા માટે મારી હાજરી હું જ પૂરીશ પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે। કઠિન બિંદુને સમજવા માટે, સરળ બનવા માટે વિષય અનુરૂપ TLMનું નિર્માણ કરે છે। જરૂર જણાય ત્યાં બાળકોને પણ TLM બનાવવામાં સામેલ કરવામાં આવે છે। વાર્તા, નાટક, એક પાત્રીય અભિનયનો પણ શિક્ષણમાં સમાવેશ કરવામાં આવે છે। પડેસો બડેલ રોડિંગ કોર્નર દ્વારા બાળકો જાતે પુસ્તકો વાંચે છે અને બાળસભામાં વાંચેલા પુસ્તક વિશે જાતે બોલે છે। હોમવર્કમાં બાળકોને જીવન શિક્ષણ આધારિત કાર્ય પણ આપવામાં આવે છે। આ પ્રસંગે અમારા સંવાદદાતા દ્વારા શિક્ષિકા લીલાવંતી બેન દ્વારા બાળકો માટે તૈયાર કરવામાં આવેલ સ્પેશિયલ વર્ગખંડની મુલાકાત દરમિયાન લીલાવંતી બેને જણાવ્યું કે બાળકો ખૂબ જ ઉત્સાહી રહે છે। ટીચર, કાલે શું કરવાના છો એવું બાળક પૂછતા રહેતા હોય છે। બાળકોને આવું વાતાવરણ આપવામાં બાળકો તો સારી રીતે જ શીખે છે, પણ સાથે હું પણ મારી જાતને અપડેટ રાખી શકું છું। આ સાથે મારા વર્ગખંડ માત્ર ડેકોરેશન ના બની રહે, પણ ડે બાય યુજને બને તેવો પ્રયત્ન કરતી રહી છું અને મારા પ્રયાસો થકી જે બાળકો સારાએ ભણવા આવતા ન હતા તે બાળકો હવે સારામાં નિયમિત આવતા થઈ ગયા છે। વાંચનમાં રુચિ વધારવા માટે મેં મારા વર્ગખંડમાં રીડિંગ કોર્નર ઊભું કર્યું। વિવિધ રમતો જેવી પ્રવૃત્તિથી બાળકો આસપાસના પશુ પક્ષીઓને ઓળખતા થયા છે। મને ઓળખો જેવી પ્રવૃત્તિથી બાળકો પોતાની જાતે જ પપેટ્સ દ્વારા અભિનય કરતા થઈ ગયા છે। વર્ગ 90% બાળકો પોતાની જાતે લખતા, વાંચતા અને ભણતા શીખી ગયા છે। આ રીતે બાળકો જે કંઈ પણ શીખે છે તેનો વ્યવહારમાં ઉપયોગી નીવડે અને તે પોતાના જીવનમાં કાયમી માટે યાદ રાખી શકે તે માટે ઘણી રમતો દ્વારા પણ બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી છે અને બાળકો ખૂબ જ ઉત્સાહભેર આ રમતોમાં ભાગ લઈ રુચિપૂર્વક ભણતર શીખી રહ્યા છે। આમ બાળકોની સાથે સારા પ્રાચાર્ય શ્રીમતી મેઘના રામજી સોલંકી સહિત વાલીગણે પણ લીલાવંતી માનસિંહ બામણિયા દ્વારા બાળકોની વિવિધ પ્રવૃત્તિથી ભરપૂર શિક્ષણ આપવાના ઉત્તમ પ્રયાસને બિરદાવેલ છે। મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ।